વિદ્યાર્થી મિત્રો, હું વકીલ લેલો. આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વ એની અંદર પ્રકરણ 6 પેટા નોંધો. દાખલા નંબર 10 ગણીએ. દાખલો 10. નીચેના વ્યવહારો પરથી શ્રી ગુજરાત રિસોર્સના ચોપડામાં ખરીદનોન અને ખરીદ પરત નોંધ તૈયાર કરો. તો આપણે છે સૌથી પહેલાં તો શ્રી ગુજરાત સ્ટોર્સની ખરીદ નોંધ, ત્યારબાદ છે શ્રી ગુજરાત સ્ટોર્સની ખરીદ પરત નોંધ, એનો છે એ નમૂનો દોરી લઈએ. હવે છે એ સાદી ને સિમ્પલ છે એ ખરીદ નોંધ બનાવી છે અને ખરીદ પરત નોંધ બનાવી છે. તો બે પ્રશ્ન પૂછશું. આ વ્યવહાર માલનો છે, આપે વ્યવહાર શાખનો છે. આ બે પ્રશ્નો છે એ પૂછીને આગળ વધશું. 2015 જાન્યુઆરી 1, રૂપિયા 10,000 નો માલ પંજાબ સ્ટોર્સમાંથી 5% વેપારી વટાવે ખરીદ્યો. રૂપિયા 1,00,000 નો માલ છે. હા, તો અહીંયા રૂપિયા 1,00,000 નો માલ પંજાબ સ્ટોર્સમાંથી 5% વેપારી વટાવે ખરીદ્યો. પહેલો પ્રશ્ન પૂછું છું, આ વ્યવહાર માલનો છે? તો કે હા. બીજો પ્રશ્ન પૂછું છું, આ વ્યવહાર ઉધાર છે? તો કે હા. કારણ કે જેમાં વ્યક્તિનું નામ આવતું હોય તેને ઉધાર વ્યવહાર કહેવામાં આવે છે, અને રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી પાછો, એટલે આ વ્યવહાર ઉધાર છે. આવશે? તો કે હા. તો 2015 જાન્યુઆરી 1 પંજાબ સ્ટોર્સ ખાતે 1,00,000 નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો. 1,00,000 ના 5%, 5,000, 1,00,000 માંથી 5,000 બાદ કરો એટલે ચોખ્ખી રકમ રૂપિયા આવશે 95,000. ત્યારબાદ તારીખ 3, મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી રૂપિયા 60,000 નો માલ ખરીદ્યો. શાખનો સમય 1 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 330. પહેલો પ્રશ્ન આ વ્યવહાર માલનો છે? તો કે હા. બીજો પ્રશ્ન આ વ્યવહાર ઉધાર છે? તો કે હા. 1 માસની શાખ પર ખરીદ્યો. આવશે? હા. તો લખી નાખીએ ખરીદ નોંધમાં, મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે, બિલ નંબર આપ્યો છે 330. 60,000 નો માલ 10% વેપારી વટાવે, 60,000 ના 10%, 6,000, 60,000 માંથી 6,000 બાદ કરો એટલે 54,000. ત્યારબાદ છે તારીખ 10, રૂપિયા 50,000 નો માલ કેરાલા સ્ટોર્સ પાસેથી શાખ પર ખરીદ્યો અને 50% ભાગના નાણાં તરત ચૂકવી આપ્યા. હવે 50% ભાગના નાણાં તરત ચૂકવી આપ્યા, વ્યવહાર માલનો છે? તો કે હા. ઉધાર છે? તો કે હા. અંશતઃ વ્યવહાર ઉધાર છે અને અંશતઃ વ્યવહાર રોકડ છે. તો આપણે પૂરેપૂરા વ્યવહારને ઉધાર ગણી અને ખરીદ નોંધમાં એન્ટ્રી કરી નાખશું. તારીખ 10, કેરાલા સ્ટોર્સ ખાતે, બિલ નંબર આપ્યો નથી, ડાયરેક્ટ છે એ 50,000 નો માલ કેરાલા સ્ટોર્સ પાસે શાક પર વેચ્યો. ત્યાં 50,000. તારીખ 17, મહારાષ્ટ્ર સ્ટોર્સમાંથી ખરીદેલ માલમાંથી 1/3 ભાગનો માલ પરત કરી દીધો. માલની સાથે યોગ્ય રકમની ઉધાર ચીઠી 43 મોકલી આપી. સૌથી પહેલાં તો 2015 જાન્યુઆરી. હવે ખરીદેલ માલ છે 1/3 ભાગનો, એટલે કે 1/3 ભાગનો માલ છે એ પરત આવ્યો છે. તો માલ પરત આવે, ખરીદેલ માલ પરત આવે તેને ખરીદ પરત કહેવામાં આવે છે. ખરીદીની ઉધાર બાકી હોય, ખરીદ પરતની હંમેશા જમા બાકી હોય છે. તો સૌથી પહેલાં તો વ્યવહાર માલનો છે, તો કે હા ઉધાર છે. તો કે અથવા તો છે એ ઉધાર ચિઠ્ઠી નંબર આપી છે, એટલે છે એ ડાયરેક્ટ ખબર પડી જાય ખરીદ પરતમાં નોંધેલ છે. ખરીદેલ માલ પરત આવે એટલે ખરીદ પરત કહેવાય. ખરીદેલ માલમાંથી 1/3 ભાગનો માલ પરત કરી દીધો. તો તારીખ 17, ખરીદ માલ પરતમાં લખશું મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે, ઉધાર ચિઠ્ઠી નંબર છે એ 43 મોકલી આપી. હવે મહારાષ્ટ્ર સ્ટોર્સ એ 1/3 ભાગનો માલ, મહારાષ્ટ્ર સ્ટોર્સનો માલ કેટલો હે? તો કે 54,000. 54,000 ના 1/3 ભાગ કેટલા થાય? તો કે 18,000. 18 તેરી 54, 3 આયાથી 3 આયા, એટલે 18,000 અહીંયા મૂકશું. 18,000. ત્યારબાદ તારીખ 21, રાજસ્થાન સ્ટોર્સ પાસેથી રૂપિયા 40,000 નો માલ
10% વેપારી વટાવે ખરીદ્યો, રાજસ્થાન સ્ટોસે 5% મૂલ્યવૃદ્ધિ વેરો અને મજૂરીના 400 ચડાવીને બિલ નંબર 160 મોકલી આપ્યો. હવે છે એ વ્યવહાર માલનો છે તો કે હા, વ્યવહાર ઉધાર છે તો કે હા. વ્યક્તિનો નામનો ઉલ્લેખ થયો છે અને ક્યાંય રોકડ શબ્દનો ઉલ્લેખ થયો નથી એટલે વ્યવહાર ઉધાર છે. હવે છે આ મૂલ્યવૃદ્ધિ વેરો મજૂરીના ની આપણે છે ક્યાં લખશો તો કે રોકડ મેળમાં લખશો, અહીંયા કે અહીંયા એની એન્ટ્રી કરશું નહીં. તો રાજસ્થાન ટોસ ખાતે તારીખ 21 રાજસ્થાન ટોસ ખાતે બિલ નંબર 160 40,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. 40,000 ના 10% 4,000, 40,000 માંથી 4,000 બાદ કરો એટલે 36,000. ત્યારબાદ તારીખ 25 ઉત્તર પ્રદેશ ટોસ માંથી 50,000 નો માલ શાક પર ખરીદ્યો. શાક ની મુદત 2 માસ, વેપારી વટાવે 10%, બિલ નંબર 380. સૌથી પહેલા તો વ્યવહાર માલનો છે તો કે હા, આ વ્યવહાર ઉધાર છે તો કે ચોખ્ખો શબ્દ વાપરીને 2 માસની શાક પર ઉધાર છે આવશે તો કે હા. તારીખ 25 ઉત્તર પ્રદેશ ટોશ ખાતે બિલ નંબર છે એ 380, વેપારી વટાવ છે 10%, 50,000 ના 10%, 5,000, 50,000 માંથી 5,000 બાદ કરો એટલે 45,000 ટોટલ આવશે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ ટોસમાંથી ખરીદેલ માલમાંથી 30% માલ પરત કરી દીધો અને માલની સાથે ઉધાર ચીઠ્ઠી નંબર 44 મોકલી આપી. હવે છે એ ખરીદ માલ પરત આવ્યો છે અને ખરીદ માલ પરત કહેવાય, એકવાર ખરીદ્યો તો પાછો પરત આવ્યો તો ખરીદ માલ પરત. તો અહીંયા તારીખ 29 વેપારીનું નામ છે ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે, ઉધાર ચીઠ્ઠી નંબર છે 44 છે. હવે 30% માલ પરત કર્યો તો આગળ ગોતીએ. ઉત્તર પ્રદેશ ટોસે 30% માલ, ઉત્તર પ્રદેશ ટોસે 45,000 નો માલ ખરીદીધો. 45,000 ના 30%, 13,500 રૂપિયા થશે. ચાલો આગળ જોઈએ. તારીખ 30 મધ્યપ્રદેશ ટોસમાંથી રૂપિયા 80,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદવાનો ઓર્ડર મૂક્યો. માત્ર છે એ ઓર્ડર મૂક્યો, નાણાંની કોઈ પણ જાતની લેતી દેતી થતી નથી એટલે આ વ્યવહાર આવશે નહીં. ત્યારબાદ તારીખ 31 હરિયાણા ટોસમાંથી રૂપિયા 30,000 નો માલ 10% વેપારી વટાવ્યા અને 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. વ્યવહાર માલનો છે હા, વ્યવહાર ઉધાર છે તો કે ના. શબ્દ વાપરીને કહી દીધું છે કે રોકડેથી ખરીદ્યો છે તો વ્યવહાર ઉધાર નથી એટલે આ વ્યવહાર આવશે નહીં. ચાલો હવે ટોટલ મારીએ. ખરીદનો અંત 95,000, 54,000, 50,000, 36,000 અને 45,000, આનો ટોટલ 2,80,000 રૂપિયા થશે. કેલ્સીમાં મારશો એટલે 18,000 અને 13,500 ખરીદ પરત નોંધનો સરવાળો 31,000 અને 500 રૂપિયા થશે. થેન્ક યુ.